સોલાર ક્લિનિંગ સિસ્ટમ ટાઈમર સેટિંગ. આ એન્ટર બટન છે, આ ડાઉન છે, આ અપ છે. હવે આ ઓટો સિસ્ટમ છે અને મેન્યુઅલ તમારે ચાલુ કરવું હોય તો આ નીચે કરવાનું. આ બટન, આ બાયપાસ બટન છે, એ નીચે કર્યું. આ ઉપર ઓટોમાં, આ નીચે બાયપાસમાં. આ સ્ટાર્ટ કરો એટલે મોટર ચાલુ થઈ જાય, આ સ્ટોપ કરો એટલે મોટર બંધ થાય. આ થઈ ગયું મેન્યુઅલ. આ રહ્યું ઓટો. ઓટોમાં આ ટાઈમ બતાવે છે, જે રિસેન્ટલી ટાઈમ તમારો અત્યારે ચાલુ હોય એ ટાઈમ છે. એમાં એન્ટર કરવાનું, પાસવર્ડ માગશે એટલે 20 પાસવર્ડ નાખવાનો, 20. આ એન્ટર કર્યું. હવે T1 આવ્યું. T1માં એન્ટર કરવાનું એટલે સવારે 6 વાગે ચાલુ થાય. આ જો ઓન સેટ ઓન ટાઈમ 6 વાગે ચાલુ થાય એટલે પહેલાં મિનિટ બિલિંગ થશે. મિનિટ સેટ કરવી હોય તો કરવાની, ના કરો તો પછી કલાકમાં જવાનું. આ કલાક બ્લિંક થાય, એમાં તમારે અપડાઉન જે ટાઈમ સેટ કરવો હોય થાય. 24 કલાકનું ફોર્મેટ આવશે. આ રીતનું છે. આપણે સવારે 6 વાગે ઓન ટાઈમ રાખ્યો, એન્ટર. પછી ઓફ ટાઈમ કયો રાખવો છે એનું ઓપ્શન આવશે. તો 2 મિનિટ પહેલાં મિનિટ બ્લિંક થશે એટલે 2 મિનિટ, પછી એન્ટર કરો એટલે કલાક બ્લિંક થશે એટલે કલાકમાં પણ આપણે 6 અને 2, 6 વાગે ચાલુ કર્યું, 6 અને 2 બંધ કર્યું, એન્ટર, ડન. T1 પછી આગળ જઈએ એટલે T2. દિવસમાં 2 વખત કરવું હોય સાંજે તો આ T2માં જઈને એન્ટર મારીને એમાં પણ એ જ રીતે ઓન ટાઈમ જે કલાક અને મિનિટ સેટ કરી દેવાના. પહેલાં મિનિટ બ્લિંક થશે, પછી કલાક બ્લિંક થશે. એ જ રીતે ઓફ ટાઈમ એન્ટર, એકવાર મિનિટ બ્લિંક થશે એનું એન્ટર આપવાનું, એકવાર કલાક બ્લિંક થશે, જે સેટ કરવું અપ ડાઉન કરીને સેટ કરવાનું. T2 થઈ ગયું. પછી આગળ વધીએ એટલે ડે આવશે, એન્ટર. ડેમાં આપણે 1 થી 30 દિવસ સેટ કરી શકીશું. 30 દિવસનું સેટિંગ આવે છે. 1 દિવસ 2 દિવસ જે તમને યોગ્ય લાગે સેટ કરી શકો છો. 2 કરો તો દર 2 દિવસે ચાલુ થાય અને 1 કરો તો ડેલી 24 કલાકમાં 1 વખત ચાલુ થાય. 2 દિવસમાં 1 દિવસ છોડીને 1 દિવસ ચાલુ થાય. 3 દિવસમાં 2 દિવસ છોડીને 1 દિવસ ચાલુ થાય. તો આપણે આ 1 દિવસ રાખ્યો, એન્ટર. પછી આગળ વધીએ તો કેલિબ્રેશન આવશે. કેલિબ્રેશનમાં કે આપણે અત્યારે તમારા ઘડિયાળમાં ટાઈમ કેટલો છે મિલાવો હોય તો બાય ડિફોલ્ટ સેટિંગ કરેલો જ છે ટાઈમ, પણ કદાચ કોઈ એવા એરર હોય તો તમે જાતે સેટિંગ કરી શકો છો. બાકી બને ત્યાં સુધી કોઈ સેટિંગને ખાલી તમારે ટાઈમ T1 જ અડવાનું રહેશે, બાકી કોઈ ટાઈમને તમારે જાતે કંઈ બીજે કંઈ અડવાની જરૂર નહીં પડે. પછી આપણે આ એન્ટર કરતા જઈએ, ડન થઈ ગયું. એનાથી આગળ આ બધું સેવ થઈ ગયું. હવે ફરીથી એન્ટર કરો એટલે પાસવર્ડ માગીને ફરીથી એ સાયકલ ચાલુ થાય. જય સ્વામિનારાયણ.